सदानन्दम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृशोभाक्षियुगल कृपापराबर श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरा पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની બધા ભક્તોને એકથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર એમ લખે છે અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એમ કથા સંભળાવે છે કે ભક્તિ માતાની સેવા કરતાં કરતાં ઘનશ્યા મહારાજે નવ પ્રકારની ભક્તિ અને નવ પ્રકારની ભક્તિ કરવાવાળા બે પ્રકારના ભક્તો સકામ અને નિષ્કામ સકામ ભક્ત છે એને આપણે પ્રાથમિક દશામાં જોયું હતું કે આ લોકનું ઈચ્છે ત્યાર પછી મહારાજના કહેલા વિધાન પ્રમાણે સકામ ભક્તને મુક્તિની ઈચ્છા રહે છે અને ચતુર્ધા મુક્તિને પામે છે ભગવાનનો નિષ્કામ ભક્ત મુક્તિને પણ ઈચ્છતો નથી કેવળ ભગવાનની સેવાને ઈચ્છે છે અને ભગવાન બળાત્કારે પ્રથમના તેતાલીસમાં મુજબ અને મહારાજે કીધેલી ભક્તિ માતાની વાત મુજબ એને તમામ ઐશ્વર્ય ધામ આદિક બધું આપે છે હવે મહારાજ છેલ્લે વાત કરતા ભક્તિ માતાને એમ વાત કરતા હતા કે પ્રેમી જે ભગવાનનો એવો ભક્ત છે જેવો ભગવાનનો નિષ્કામ ભક્ત અને જેના હૃદયમાં એવો પ્રેમ ભગવાન પ્રત્યેનો અગાધ છે એવા પ્રેમી ભક્તના લક્ષણને કહેતા મહારાજે ભક્તિ માતાને કીધું કે એવો પ્રેમી ભક્ત એ ભગવાન સિવાય બીજું કશું જ ઈચ્છતો નથી અને ભગવાન સિવાયના બીજા બધા શબ્દ સ્પર્શ રૂપ રૂપરસ અને ગંધ એ પંચ વિષયોમાંથી એને સહેજે પ્રીતિ તૂટી ગયેલી હોય છે એ જ્યારે ભગવાનને સમીપે પોતાને જ્યારે ભગવાનને પોતાની સમીપે જોવે ત્યારે એ ભક્ત ક્યારેક હસવા લાગે છે મહારાજે આ વાત માતાને છેલ્લે કરી હતી ત્યારથી આગળ સ્વામી લખે છે પૂર પહેલું તરંગ અગ્નિસિતેરમું શ્રી હરિપુનિ કહત ભય प्रेमि भक्त की बात प्रेमवती निज मात करण जन विक्षात प्रेमि भक्त समय को निज से जो गए भगवान जनो विरह करे तेहि सो સો શ્રીહરિ પ્રેમવતી માતાની આગળ પ્રેમી ભક્તને સમજવા માટે તે પ્રેમી ભક્તના લક્ષણની વાત લોકોને સમજાવવા માટે ફરીને કહેવા લાગ્યા અહીં જે લક્ષણ આવે છે જે હમણાં મહારાજ ભક્તિમાતા આગળ લક્ષણોને રજૂ કરશે એ મહારાજ લોકોને સમજાવવા માટે કે પ્રેમી ભક્તનું લક્ષણ કેવું હોય ભગવાનની અંદર મસ્ત જે બનેલો હોય એ ભગવાનનો ભક્ત કેવો હોય કારણ કે ભગવાનમાં ક્યારેય પણ ડાયરેક્ટ હેત કોઈને થતું નથી આ લોકની અંદર પણ એક ડૉક્ટર થયેલો હોય અને ડૉક્ટરનું ભણેલો હોય એને પણ સિનિયર ડૉક્ટરને ત્યાં રેસિડેન્સી પ્રેક્ટિસ કરવી પડે છે એ સિનિયર ડૉક્ટરને ત્યાં જોબ કરે છે પહેલાં બે ચાર પાંચ વર્ષ એ ત્યાં પ્રેક્ટિસ કરે અભ્યાસ કરે પછી એની ક્રેડિટ થાય એક આ લોકની વિદ્યા માટે પણ એક સિવિલ એન્જિનિયર થયેલો એન્જિનિયર પણ સિનિયર સિવિલ એન્જિનિયર પાસે રહીને નોકરી કરે છે અને પછી કોન્ટ્રાક્ટર થાય છે સીધું નથી આવડતું એમ ભગવાનના માર્ગની અંદર જે ભગવાનને વિશે અતિશય પ્રેમવાળા ભગવાનના સંતો ભક્તો હોય એના લક્ષણો જો આપણે જાણેલા હોય તો એવા સંતો ભક્તો જ્યારે આપણી નજરમાં આવે ત્યારે આપણને ખબર પડે કે આ સંત અને ભક્ત પાસેથી મારે આવું હેત શીખવાનું છે એની કૃપા મેળવવા માટેની આપણને પ્યાસ જાગે એવા સંતો ભક્તોના લક્ષણ જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને કાંઈક એની અંદર એવો ભાવ ના થાય કે આવું આમ શા માટે કરતા હશે કારણ કે આપણે આ લક્ષણોને જાણેલા હોય કેવું હોય એનું લક્ષણ એ મહારાજ કે છે પ્રેમી ભક્ત કોઈ સમયે માનો ભગવાન પોતાનાથી દૂર જતા રહ્યા છે આવું સમજે ત્યારે તેમના વિયોગને લીધે રુદન કરવા લાગે છે અને જ્યારે એ ભક્ત ભગવાનને પોતાને સમીપે દેખે છે ત્યારે ભગવાનને પ્રસન્ન કરવા માટે હરખથી નાચવા લાગે છે ભગવાનનો પ્રેમી ભક્ત ક્યારેક ભગવાન જાને પોતાથી દૂર જતા રહ્યા છે એવું કલ્પે છે એવું કલ્પે છે એને એવો ભાવ પ્રગટ કરે છે કે ભગવાન મારાથી દૂર છે અને પછી ભગવાનને પોતાની પાસે બોલાવવા માટે વિયોગની અંદર રડ્યા કરે છે વિયોગ પણ એક પ્રકારનો સંયોગ છે આજે લગભગ જે મહારાજ વાતો કરે છે ને એ વાતોનું વર્ણન પણ નથી થયું વાસ્તવમાં કહું તો કારણ કે આજે જે મહારાજ વાત કરવા જઈ રહ્યા છે આગળ પણ જે નિષ્કામ ભક્તની સ્થિતિની મહારાજે વાતો કરી હતી આ બધી સ્થિતિ એવી છે કે એને શબ્દોમાં વર્ણન થઈ શકે એવી જ નથી એ સ્થિતિ શબ્દો પણ ત્યાં આગળ પાંગડા પડે શબ્દો પણ ટૂંકા પડે વેદોના શબ્દો પણ ત્યાં ન પહોંચી શકે ઉપનિષદોના શબ્દ પણ ત્યાં ન પહોંચી શકે તો આપણી વૈખરી વાણીના શબ્દ ત્યાં ક્યાંથી પહોંચે આ તો પુરુષોત્તમ નારાયણે બહુ ટૂંકમાં કહી દીધું એટલે આપણે એના ઉપરથી અનુમાન કરીએ છીએ પણ વાસ્તવિક આ જે ભક્તોની સ્થિતિ અહીં મહારાજ લખે છે એ તો ગાયલની ગતિ ગાયલ જાને જાને સંસારી રે ગુણવંતો ગીર ધારી મારે મનવશીયો રે ગુણવંતો ગીર ધારી મુક્તાનંદ સ્વામીએ ગાયું ઘાયલની ગતિ ઘાયલ જાને આ પ્રેમમાં જે મસ્ત થયો હોય એને જ ખબર પડે કે આ શું વાત થઈ રહી છે જેવી રીતે એક પ્રેમી કોઈ પ્રેમિકામાં પાગલ થયેલો હોય કોઈ પ્રેમિકા કોઈ પ્રેમીમાં પાગલ થયેલી હોય તો એ દીવા સ્વપ્નમાં રાચતા હોય છોકરાઓ અભ્યાસ કરતા હોય ને આઠમું દસમું ભણતા હોય ને ત્યાંથી દીવા સ્વપ્ન જોતા હોય કે આવા બંગલાવાળો થઈશ આટલી ગાડીઓવાળો થઈશ એ બધી એની કલ્પનાઓથી આખી એની સૃષ્ટિનું સર્જન કરે કાલ્પનિક સૃષ્ટિ અને એમાંથી એને સુખ આવે તમે પણ કદાચ સંસાર તમારે સંસારમાં રહ્યા છો એટલે ખ્યાલ હોય કે સંસારની અંદર તમે કદાચ બહુ નાના હોન સ્વપ્ન જોયા હોય કંઈક કે આવી ગાડીઓ થાય ને બંગલા થાય ને આમ થાય તે થાય ત્યારે સુખ આવે ખાલી જોવા માત્રથી સુખ આવે કાંઈ મળ્યું નથી પણ વ્યક્તિને અંદર કોઈ ફિલિંગ થાય ફિલિંગ થાય આપણે ત્યાં પહેલાં નિબંધો લખાય છે ને જો હું કરોડપતિ હોવ તો જો હું પુષ્પ હોઉં તો ખબર ને એવા નિબંધો પોસાય જો હું પતંગ હોઉં તો એ કલ્પના ભગવાનનો ભક્તપણ જે વાસ્તવિક અને સદાને માટે સત્ય છે એવા પરમાત્માને કલ્પના તો ન કહી શકાય કારણ કે પરમાત્મા કલ્પેલા હોય તો એ સત્ય છે સત્ય છે એટલે ભગવાનના વિયોગમાં રડે પ્રેમાનંદ સ્વામીને નિયમ હતો આઠ પદ નિત્ય મહારાજના બનાવવા અને પછી જમવું સ્વામી એક દિવસ સવારથી બેઠા છે પણ સ્વામીના હૃદયમાંથી એક પણ પદ સ્ફોરતું નથી કારણ કે એ સંતો એવા નહોતા એ શબ્દની જાળીઓ નહોતા રચતા એ મૂર્તિમાં ગરીને મૂર્તિની જાળીઓ રચતા એના શબ્દો એ મૂર્તિનું આખું આલેખન કરતા એ મૂર્તિને જોતા અને મૂર્તિને જોઈને જેવા મહારાજ દર્શન દેતા એવું જ આલેખન કરતા આજે કોઈને લખવું હોય તો એવા સંતો ભક્તો છે ને રહેવાના કે જે ભગવાનના ભગવાનને કેન્દ્રમાં રાખીને ભગવાનની મૂર્તિને ધારીને જેવું ભગવાન એને દર્શન દે છે એવું જ લખે પણ નંદ સંતોની જે રચનાઓ એની અંદર એક એક રચના એક એક શબ્દ એનો અનુભવાત્મક હતો એટલે આજ સુધી પણ એ જૂના નથી થતા વાલા રમઝમ કરતા કાન આજે પણ કરતા લઈને આપણને નચાડી દે આજે પણ પ્રેમાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી પદ જૂના નથી થતા હમણાં સવારની કથામાં આવ્યું હતું ને થોડા સમય પહેલાં જૂના કેમ નથી થતા જૂના એટલે નથી થતા કે માલ સાચો અનુભવાત્મક માલ માલ સાચો છે અનુભવમાંથી નીકળેલો છે એટલે આજ પણ કોઈ હરિસ્મૃતિ હજારો વખત ગાવ હજારો વખત સાંભળો હાવ સાદા શબ્દો પણ તમને સાંભળવાની અરે અહીં જન્મેલા જે છોકરાઓને ગુજરાતી લખતા નથી આવડતું મેં તો જોયું કે હરિસ્મૃતિના શબ્દોમાં કેવો ચમત્કાર અહીં જન્મેલા છોકરાને ગુજરાતી લખતા નથી આવડતું એ હરિસ્મૃતિ નાખીને સાંભળ્યા કરે છે એની કડીઓ પણ એને મોઢે થતી જાય છે એવા ઘણા છોકરા મેં જોયા કે એને એને મગજમાં કરી ગઈ હરિસ્મૃતિ બોલો હવે ક્યાં નિષ્ફળ સ્વામીના સાદા શબ્દો કાંઈ કોઈ એની અંદર કોઈ પાંડિત્ય નહીં કોઈ એવી કોઈ આમ બહુ મોટી એવી શૈલી નહીં સીધા સાદા શબ્દો લખ્યા પણ હૃદયને વીંધી નાખે કારણ કે અનુભવાત્મક પ્રેમાનંદ સ્વામીએ આઠ પદ લખવા માટેનો નિયમ લીધો પણ ગજબ કહેવાય આજે હવારથી બેઠા છે કલમ લઈને બેઠા છે મહારાજને હૃદયમાં હંભારે છે પણ મહારાજ હૃદયમાં આવતા જ નથી દેખાતા નથી પ્રેમાનંદ સ્વામીને લાગે છે જ્યાં મારું રતન ચોરાઈ ગયું લૂંટાઈ ગયું આપણને શું લૂંટાઈ ગયું એ લાગે આપણને સારી ડીશ ના મળે કે આ જ લૂંટાઈ ગયું આપણને સારી પથારી ના મળે તો લૂંટાઈ ગયું આપણને બેંકમાં આંકડા ઓછા થાય તો એમ થાય લૂંટાઈ ગયું આપણને કંઈક વધારે ખર્ચો આવી જાય એટલા કંઈક લૂંટાઈ ગયો પ્રેમાનંદ સ્વામીને મૂર્તિરૂપી રતન હતું એટલે પ્રેમાનંદ સ્વામી પછી સારંગી લઈને બેઠા મહારાજને વિનવે છે હે પ્રભુ આજે કેમ પ્રભુ તમે મને દેખાતા નથી કેમ પ્રભુ આજે તમે મારા હૃદયમાં આવતા નથી શ્રાવણ મહિનો છે વરસાદ ઝરમર ઝરમર વરસે છે ઘેલા નદીના ઘૂઘવાટા ચાલુ છે અને પ્રેમાનંદ સ્વામી સારંગી લઈને દાદા ખાચરના દરબારની અંદર પૂનમ્યો કૂવો કહેવાય એ પૂનમ્યા કૂવા પાસે ત્યાં પૂનમને દિવસે પાણી આવેલું મહારાજે કૂવો ખોદાવ્યો પૂનમે પાણી આવેલું અને ત્યારે બ્રાહ્મણોને મહારાજે જમાડેલા અને ચાર વિદ્વાન બ્રાહ્મણોને મહારાજ કે આ આમાં ગંગાજી આવ્યા ઓલા બ્રાહ્મણો કે પાણી આવ્યું બરાબર પણ ગંગાજી ન હોય મહારાજ કે અંદર ડોક્યું કરો અંદર ડોક્યું કર્યું તો શ્વેત વસ્ત્રધારી ગંગાજીના દર્શન થયા એ પૂનમ્યો કૂવો પ્રેમાનંદ સ્વામી એ આથમના બારના ઓરડાની પાસે ખૂનામાં પડતી બે ઓરડીઓ એમાં જ સ્વામી રહેતા અને સ્વામીએ સારંગી લઈ પછી તો એક પણ મૂર્તિ મહારાજની મૂર્તિને કોઈ સ્વરૂપ કોઈ પણ પ્રકારનો શણગાર મહારાજને કોઈ દેખાય જ નહીં સ્વામીને આવું થઈ ગયું સ્વામીનું હૃદય અને મહારાજ આવું બહુ કરે પ્રેમી ભક્તને એટલે મુક્તાનંદ સ્વામી કે ઘાયલની ગતિ ઘાયલ જાને શું જાને સંસારી રે જેને પંચ વિષયમાં જ પ્રીતિ છે પુરુષોત્તમ નારાયણમાં પ્રીતિ નથી એને એ આ વાતની ખબર પણ ન પડે આ વાતનો એના હૃદયમાં અનુભવ પણ ન થાય એને કલ્પનામાં પણ ના આવે વિચારી પણ ના શકે એવી સ્થિતિ છે આ પ્રેમાનંદ સ્વામીએ સારંગી લઈને કીર્તન ગાયું क्यारे हवे देखूरे रे हरि हसता मारा मन्दिरया मा वस्ता रे करे हवे देखूरे रे हरि हसता जामा पे हेरि अरमा मस, मस क्या रे हावे देखूरे रे हरि हसता मुनिवर सारू રસોઈ કરાવી આ ક્યારે દેખાય કે પ્રેમાનંદ સ્વામી નવરા બેઠા હોય જે નવરાશનો ટાઈમ લાગે ને ત્યારે મોટા પુરુષો અને મોટા ભક્તો એ નવરા દેખાય પણ નવરા ના હોય સતત નિવૃત્તિ પરાયણ પણ સતત પ્રવૃત્તિ પરાયણ મૂર્તિમાં ગરવા માટેની સતત પ્રવૃત્તિ હોય નિવૃત્ત નથી ભગવાનના સાધુ એ નિવૃત્તિ ધર્મવાળા હોવા છતાં પણ સંસારી કરતાં પણ વધારે પ્રવૃત્તિશીલ છે એની પ્રવૃત્તિ ભગવાનમાં છે ભગવાનમાં છે પંગતની અંદર આમ સંતોને મહારાજ પીરસતા હોય સ્વામી અડધી રાત્રે બેઠા એનું ચિંતવન કરે પ્રેમાનંદ સ્વામી એટલે એવો કેમેરો હતો એવો સેન્સિટિવ કેમેરો સેન્સિટિવ કેમેરો હમણાં જ મેં બે દિવસ પહેલા કીધું હતું જમની હેઠલી શ્યામ ચિહ્ન છે કેવી રીતે જોયા આવ્યા હશે જીભમાં શ્યામ ચિહ્ન છે કેવી રીતે જોયું હશે ક્યારે જોયું હશે કેટલો સેન્સીટિવ કેમેરો પ્રેમાનંદ સ્વામીનો હશે હા આપણા પાંચસો પરમહંસો છે એમાં અષ્ટકવિ છે મોટા મોટા સદગુરુઓ બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી જેવા છે દરેકની રચનાઓ સરસ જ છે કોઈ સંતની રચના ઓછી વધતી આપણે ન પ્રમાણી શકીએ આપણે પામર છીએ પરંતુ પ્રેમાનંદ સ્વામીનો જે સેન્સિટિવ કેમેરો કહેવાય કે સેજ પણ મહારાજનું એમ કહી શકાય કે મહારાજની એક આંગળી વળેલી હશે ને તો એ આંગળી કેટલા અંશે ને કેમ વળી હતી ને એ પ્રેમાનંદ સ્વામીના કેમેરામાં હશે હજુ તો પ્રેમાનંદ સ્વામીએ પોતાનું હૃદય ઠાલવીને હજુ બધું લખી નાખ્યું હોય ને એવું લાગે સ્વામીની રચનાઓ વાંચીએ ત્યારે સ્વામીએ ઓરાઓ શ્યામ સ્નેહીના પદ લખ્યા ત્યારે સ્વામીએ છેલ્લે લખ્યું આ સિવાય તો બીજા ઘણા તિલચિહ્નો છે પણ આ તો મેં થોડાક લખ્યા છે સ્વામીને શીખા મહારાજની વાળેલી હશે ને તો શીખાની ગાંઠ જે વાળેલી હશે ને એ શીખાની ગાંઠ કેટલા સાઈઝની છે ને કઈ બાજુ શીખા ઝૂકેલી છે ને એ સ્વામીના કેમેરામાં હશે પણ એટલું ઝીણું સ્વામીએ કદાચ આપણી કેપેસિટી એટલી નહીં હોય નહીં લખ્યું હોય પણ સ્વામીની નજરમાં બધું જ હશે રાત્રે બેઠા આવું ચિંતવન કરતા મહારાજની લીલાઓને સાંભળ્યા પછી રાત્રે બેસી બેસીને એકાંતમાં બેસી બેસીને આનું ચિંતવન કરવું સ્વામી કે મારે હૃદયમાં જોવું છે શું જોવું છે મુનિ વર સારું રસોઈ કરાવી પંગાતમાં પી તારે ક્યારે હવે દેખું રે હરી હસતા ફૂલડામાં ગરકાવ થઈ ને અતાર મા મસ મસ તારે ક્યારે હવે દેખું રે હરી હસતા અક્ષર ઓરડીમાં મહારાજે સાંભળ્યું મહારાજને થયું અત્યારે અવાજ ક્યાંથી આવે છે મહારાજની ઊંઘ ઉડી મહારાજ આવ્યા પ્રેમાનંદ સ્વામી સારંગી લઈ વિરહના પદો ગાયા કરે ગાયા કરે ગાયા કરે અને મહારાજ આવીને ઊભા અડધી રાત થઈ અને પ્રેમાનંદ સ્વામીએ ગાયું સ્વામી વિચારે છે કે જ્યારે ગાવ ત્યારે તો મહારાજ તરત આવી જાય પ્રેમાનંદ આગે જ્યારે ગાવે આવે ઓરા ઓરા ખસતા રે ક્યારે હવે દેખો રે હરી હસતા જ્યારે પ્રેમાનંદ સ્વામી કહું ગાવ ત્યારે તો ઓરા ઓરા ખસતા આવે આજે પ્રભુ તમે દેખાતા કેમ નથી ત્યાં જ મહારાજ ત્યાં પહોંચી ગયા સ્વામી પાસે અને મહારાજ જઈ નામ સ્વામીને હલાવ સ્વામી પ્રેમાનંદ છે કે મારા તમે ક્યારના સ્વામી કે મધરાતના તમે જ્યારે સારંગી લઈને ગાવ છો ને ત્યારનો હું તો અહીંયા આવીને ઊભો છું સ્વામીને કે તમારા આઠ પદ પૂરા થઈ ગયા જાવ હવે પોઢી જાવ અડધી રાત થઈ છે ભગવાનનો પ્રેમી ભક્ત ભગવાનના વિયોગમાં ક્યારેક રડતો હોય ભગવાન જાને મારાથી દૂર જતા રહ્યા છે આવું વિચારે અને વિચારીને રડે અને રડે ત્યારે ભગવાનની પાસે આવતા હોય એવો અનુભવ થાય અનુભવ થાય પ્રેમાનંદ સ્વામીના વિરહના પદો બહુ છે અતિ વિરહના પદોની રચના એ વિરહનો પદ ગાવ અને ભગવાન નજીક અનુભવાય એવું જો કોઈ સદગુરુની કલમમાં તાકાત હોય તો એ પ્રેમાનંદ સ્વામીની કલમમાં અનુભવાય છે દેખાય છે દેખાય છે ભગવાન એક ક્ષણ માત્ર પણ એ સદ્ગુરુથી દૂર નહોતા સમજવા જેવી વાત છે મહારાજે શું કીધું આ સાધુને ઉઠીને અમે સાક્ષાંક દંડવટ કરીએ આને આવું અખંડ ચિંતવન છે જેને અખંડ ચિંતવન હોય એનાથી દૂર ન હોય પરંતુ એક ભક્તિનો પ્રકાર છે ભગવાન ભગવાન તરફ વિયોગ કલ્પીને ભગવાનના સંયોગનો અનુભવ કરવો એક પ્રકારની ભક્તિની ઉચ્ચતમ દશા છે એક પ્રેમી ભક્તની એક સ્થિતિ છે સ્થિતિ છે એ કોઈ વિયોગ નથી પણ એ વિયોગનો એવો ભાવ એ અતિસંયોગમાં લઈ જાય છે અતિસંયોગમાં પણ એની અનુભૂતિ જેને અતિશય સ્નેહ થાય એને જે અનુભૂતિ થાય પ્રેમાનંદ સ્વામીના કેટલા બધા પદો છે अंतपिया परदेसी को ठाड़ी अटरिया है रे रे सुंदर श्री गणेश्याम नाम की एक पागमाला फेरे रे कोई वियोगी स्त्री हो પોતાનો પતિ પરદેશ ગયો હોય અને એને આવવાનું વાટ જોતી હોય અગાસી ઉપર ચડીને પ્રેમાનંદ સ્વામીએ એ કીર્તનમાં એવું આલોખ્યું છે પંથ પિયા પરદેશીકુ ઠાળી અટરિયા હેરે રે અગાસી ઉપર ચડીને વિયોગીની સ્ત્રી જેમ રસ્તા તરફ જોયા કરતી હોય મારો ધની આ જ આવે આ જ આવે આ જ આવે પ્રેમાનંદ સ્વામી કહે છે હું પણ હૃદયની અટારીએ અગાસી ઉપર ઊભી ઊભી જોયા કરું છું કે મારો ધની પુરુષોત્તમ નારાયણ આજ આવે સુંદર શ્રી ઘનશ્યામ નામ કી પગ માલા ફેરે રે ઘનશ્યામની હું એક પગે માળા ફેરવું છું ચિતવતી ચર પિયા ચિન્હ કે રે રે નેનન નીર ધરી ધરી ચિંતવતી આંખોમાં પાણી ભરી ભરીને હું ચિંતવન કરું છું કોના ભગવાનના ચિહ્નોના ભગવાનના એક એક ચિહ્નનું ચિંતવન કરું છું પ્રેમાનંદ સ્વામીનું જાને આંસુ ઉર્ધ્વરેખા રૂપે થઈ જતું હોય પ્રેમાનંદ સ્વામીનું આંસુ જાને રૂપે થઈ જતું હોય એવા ભાવ સ્વામીના એ કીર્તનની અંદર પડ્યા છે પ્રેમાનંદ કે નાથ સાંવરે કબ આવો ગે મેરે રે આવા કીર્તનો થોડા વાંચવા જોઈએ વાંચીને એને સમજવા જોઈએ ભલે ગાતા ન આવડે ગાતા ભલે ન આવડે પણ એ કીર્તનોને આપણે ખાલી સાંભળ્યા હોય ને તો એનો ભાવ આપણે આપણા હૃદયમાં પ્રગટ કરીએ ને પછી આ ભક્તિની આપણને થોડીક અનુભૂતિ થાય થોડીક ખબર પડે કે આવો કોઈક રસ્તો છે આવો કોઈ રસ્તો છે હો રસિયા મેં તો शरणतिहारी कडवि तर्या मे नीच भूमि की सागर पिया तुम ही हो रसिया मे तो शरन तिहारी કડવી તુંબડી શું મારાચભોમકી નીચ ભોમકી નીચ ભોમકી એટલે હાવ ઉકરડાની જમીન હોય ને એમાં ઉગેલું કડવું તુંબડું છું અને મારા તમે મને સંભારી છે આવા ભાવવા કીર્તનોમાં પડ્યા છે શું કડવા તુંબડા હતા આ કડવા તુંબડા હતા અક્ષર ધામના મીઠા મધુરા આપણા જેવા કડવા તુંબડાને મીઠા કરવા માટે પ્રગટ થયેલા આ પરમંસો એ પોતાની જાતને કડવા તુમડા તરીકે લખે છે એક ભાવ છે પોતાના પતિની આગળ એકદમ કિંકર ભાવ પ્રગટ કરે અને ભગવાનને અતિ રાજાથી રાજ કરે મુક્તાનંદ સ્વામી કે ન નાર વરે સમરથને એ હું નગુણી નાર હતા મુક્તાનંદ સ્વામી અક્ષર ધામની અંદર શ્રીજી મહારાજની પડખે બેહવા એ નગુણીનાર નાર થોડા હતા પણ આપણા જેવા નગુનાઓને ભગવાનને વરવાલાયક બનાવવા માટે આ પુરુષોએ એક ભાવ આપણા હૃદયમાં પેદા થાય ભગવાન પ્રત્યેનો એટલે આવું લખ્યું એક ભક્ત ક્યારેક હે માં ક્યારેક ભગવાન જાણે દૂર જતા રહ્યા છે એમ રુદન કરવા લાગે રડવા લાગે રડવા લાગે છે આવા ભક્તો નથી એમની આવા ભક્તો પૃથ્વી વાંજની નથી આવા સંતો પણ છે આવા ભક્તો પણ છે આપણી વચ્ચે જ હોય આપણને કદાચ આપણા સ્થૂળ ભાવોએ ન દેખાતા હોય આપણા દેહ ભાવે ન દેખાતા હોય આપણી અંદર જેવા ભાવ છે એવા એમાં આપણે કલ્પતા હોઈએ એટલે ન દેખાતા હોય નહીં તો આવા સંતો ભક્તો છે બહુ સૂક્ષ્મ અને જીની નજરથી જ્યારે જોઈએ ત્યારે આવા સંતો ભક્તોના દર્શન આપણને થાય અને એમાં અહોભાવ થાય રડવા લાગે જ્યારે એ ભક્ત ભગવાનને પોતાને સમીપે દેખે ત્યારે ભગવાનને પ્રસન્ન કરવા માટે હરખથી નાચવા લાગે પોતાની પાસે જોવે એટલે નાચવા લાગે ભગવાન તેનાથી દૂર નથી ગયા કે નથી નજીક આવ્યા છે તેના ત્યાં જ છે પણ એ ભક્ત એવા ભાવ પેદા કરી કરીને બધું જોવે છે મહારાજ ગઢપુરમાં હતા એક રાવળ હતો નાગાજન રાવળ બહુ સારા કીર્તન ગાય મહારાજ જીવા ખાચરની ડેલીએ જ્યાં સંતો ન્યા રહેતા તે મારા ત્યાં હોઈ ગયા હતા રાત્રે ઓલો રાવણ બાર વાગે કીર્તન ગાય અને મહારાજને છે ને લગભગ રાત્રે જગાડે એવી ભક્તિ કીર્તન આપણે કેદી રાતે બાર વાગે કીર્તન ગાયું કહો હા પાછું ધ્યાન રાખજો કથામથી સાંભળીને પછી ઘણા ચાલુ કરી દે કોક ખૂતું હોય એની ઊંઘ બગાડવા ના ગાતા ભલાથી આ બધા ગાતા પણ બીજાને ડિસ્ટર્બ ના થાય એમ ગાતા એને ભગવાન સાંભળે એમ આપણે જ પાછું જગતને સાંભળાવાનું તાન બહુ હોય પાછા પાંચ પચી હુતાઓ એની વચ્ચે મોટેથી ચાલુ કરી દઈએ ક્યારે હવે ઓલા કે હુવા દો ભાઈ તમારે જ્યારે હસતા દેખવાય ત્યારે દેખજો પણ અમને ના રોડાવશો હુવા દો એટલે ભક્તિની પણ એક રીત હોય એ પ્રમાણે કરવું રાવણ પોતાના ઘરની અંદર પોતાના ઘરમાં બેઠો કીર્તન ગાય ભગવાનનો વિયોગ રડે છે મહારાજે સાંભળ્યું એટલે બાર વાગે મહારાજ ઊભા થઈ અને ઘટપુરની અંદર બજારમાં હાલતા રાવણને ઘેર ગયા ઓલો રાવણ તો ભગવાનની મૂર્તિમાં મસ્ત બનીને એક પદ ગાયું મહારાજ જઈને બાજુમાં ઉભા રહ્યા તો એને ખબર નહીં બીજું પદ ગાવા લાગ્યો બીજું પદ ગાયું ને એની આંખ ખુલી આંખમાંથી આંસુડા વહી જઈને મહારાજને જોયા એટલે મહારાજને તરતને આસન આપ્યું મહારાજ તમે મહારાજ કે હા તું કીર્તન ગાય છે ને અમે કીર્તન સાંભળવા દોડીને આવ્યા અને પછી મહારાજને બેસાડ્યા અને પછી એ ત્રીજું પદ ગાવા લાગ્યો મહારાજને હંભારીને ચોથું પદ ગાયું અને ચોથું પદ ગાયું મહારાજમાં એવી વૃત્તિઓ લાગી ગઈ મહારાજ કે અમારી આગળ ગાય એટલે ચોથું પદ એને કેવી રીતે ગાયું આમાં મહારાજે કીધું નાચવા લાગે એમ ભગવાન નજીક આવે ને એટલે એને રવા લઈને પખાદ લઈને આમ આગળ જાય પાછળ જાય મહારાજને આમ નમીન જોવે પાછળ આગળ કરતા નાચતો જાય અને મહારાજના દર્શન કરતો જાય ને ગાતો જાય ગાતા 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 મૂર્તિમાં એવો એ રાવળ મસ્ત થઈ ગયો તે ચોથી ચોથું પદ પૂરું થયું તો દબ દઈને હેઠો પડી ગયો સીધો સમાધિમાં સમાધિની અંદર તેજ 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 ને મધ્ય જે મહારાજે રાત્રે બાર વાગ્યાના ઘરમાં દર્શન દીધા એ મહારાજને જોયા અનંત અવતારો જોયા અને અનંત અવતારો કોક મહારાજની આરતી કરે કોક મહારાજને વિન્દોલિન પવન નાખે કોઈક અવતાર મહારાજની ચરણ ચંપી કરે કોઈ મહારાજ કોઈક અવતાર મહારાજના દર્શન કરે આવા તમામ અવતારોને બહુબ્રહ્માદિક દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છે આવા દર્શન રાવણે કર્યા થોડી વાર થઈને એક ઘડી હુદી અને દર્શન થયા પછી મહારાજે રાવણને હલાવ્યો મહારાજ કહેલા તું તો ઊંઘતો લાગે કે અમને તે ઊંઘ તું ગા છો તે ગાતો ગાતો ઊંઘી ક્યાં ગયો રાવણ ઊભો થઈને કે પ્રભુ હું ઊંઘી નહોતો ગયો મને તો કંઈક આવા દિવ્ય દર્શન થયા મહારાજ કે આ તારા હૃદયમાં રાખી મૂકજે દર્શન થયા અને આજથી મને આવો જાણજે તે જ એવો જોયો ને કે અનંત અવતારો કોઈ આરતી કરે છે કોઈ ચમર ઢોળે છે આવો તું મને આજથી જાણજે ઓલો કે હું તમને આવવા નહોતો જાણતો મને તમારે આમ હતું પણ હું તમને આવો નહોતો જાણતો મહારાજ કે હવે તું આવી રીતે મને જાણીને ભજજે અને મહારાજ ત્યાંથી ગયા એટલે ભગવાનનો ભક્ત ક્યારેક આવી રીતે નાચવા લાગે ભક્તની આગળ પરોક્ષની અંદર પણ નરસિંહ મહેતા મીરાબાઈ આ બધા ભક્તો આવા હતા આવા હતા એટલે તો કનૈયો એની ભેગા નાચવા આવતો નાચવા આવતો એની સ્થિતિને કોઈ કડી ન શકે કડી ન શકે જે ભગવાનના આવા ભક્તો છે એની સ્થિતિને કડવી બહુ અઘરી છે એ કઈ સ્થિતિએ જઈને આ અનુભવ કરતા હશે એ કલ્પવું અને એનું વિવરણ કરવું આ બેય આપણા માટે એક સમુદ્રનો ચકલીની ચાંજ તાગ લે એવું છે એવી આ સ્થિતિ છે બસ આવી કોઈક સ્થિતિ છે એટલો વિચાર કરી ભગવાનમાં મસ્ત થવા મહેનત કરવી કોઈ સમયે જાણે ભગવાનને તે ભક્તની સમીપે જ બોલતા હોય તેમ વાતો કરે છે ક્યારેક ભગવાનની અરે વાતો કરવા લાગે જાને ભગવાન પોતાની પાસે જ બેઠા છે પાસે જ બેઠા છે હે મહારાજ તમે હાવ આમ કેમ કરો છો તમારે આવું ના કરવું જોઈએ તમે આમ કર્યો હતો તમે આવતા નથી હું બોલાવું તોય કેમ નહીં આવી રીતે ભગવાનની સાથે વાતો કરવા બેસી જાય છે આજ મહારાજ તમને પેલો થાળ જમાડ્યો કેવો લાગ્યો મહારાજ ઓલા બગીચાની અંદર આપણે રમવા ગયા હતા ત્યારે તમને કેવું લાગ્યું હતું ગમ્યું હતું ફરી આપણે જવું છે મહારાજ મહારાજ એક દિવસ મેં તમારી આંખો ડાબી દીધી હતી ત્યારે તમને કેવું લાગ્યું હતું તમે મને નહોતા ઓળખી શક્યા ને મેં તમને પૂછ્યું કે હું કોણ છું તો તમે નામ તો બીજાનું દીધું હતું પ્રભુ આવી આવી એક પાગલ માણસ પાગલ માણસ જે વાતો કરે પાગલ માણસ જેમ બબડતો હોય પ્રેમી ભક્ત એવો હોય છે એવો હોય છે અને આપણે ક્યારેય પણ એ સ્થિતિ સુધી ગયા નથી એટલે આપણને એ એ કઈ ક્રિયાને કેવી રીતે થતું હોય એ ન અનુભવાય પણ વાસ્તવિક જે ભગવાનમાં મસ્ત બનેલો ભક્ત છે જે ભગવાનની અંદર મસ્ત બનેલો સંત છે એની સ્થિતિ હાવ નિરાલી હોય છે એવા ભગવાનના મોટા પુરુષો આ પૃથ્વી ઉપર તમામ વ્યવહારો કરતા હોય તમામ પ્રવૃત્તિ કરતા હોય પણ નિરાલા હોય હાવ નિરાલા હોય ભગવાનની અંદર અતિ મસ્ત હોય ક્યારેક એ ભક્ત ભગવાનને સમીપે બોલતા હોય એમ વાતો કરે છે તો કોઈ સમયે બુદ્ધિમાન ભક્ત ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરવા લાગે છે ક્યારેક વાતો કરે ક્યારેક વાતો કરે ભગવાનનો ધુવા ગામની અંદર ગાંગુબાઈ નામના એક બાઈ હતા ધુવા ગામની અંદર તે ગાંગુબાઈ છે ને બીજા બધા બહેનો આરે ગામની અંદર છાનને બધું લેવા ગયા પેલા છાના લેવા જાય ને પોદડા લેવા તે પોદડા ઉપાડવા ગયા બધી બાઈઓ આરે ઈંધન માટે તો ગામમાં ગયા ને આ ગાંગુબાઈ કીર્તન ગાય ઓ ઓ શ્યામ સ્નેહી મહારાજે એની ભેગા ઇંધના લેવા લાગ્યા ગાવા લાગ્યા કીર્તન ગાવા લાગ્યા અને મહારાજે પછી એ લીધું બધી બાઈઓને દર્શન થયા થોડી વાર સુધી મહારાજ રહ્યા ને પછી મહારાજ પાછા ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા આવી રીતના દર્શન થયા એ ગાંગુબાઈ ત્યારે છાના ઇંધણ લેતા લેતા બીજી બાઈઓને તો દર્શન ન થયા મહારાજના પહેલાં એ ગાંગુબાઈ છાના લેતા લેતા વાતો કરે મહારાજ તમે ક્યાંથી આવી ગયા ને તમે આ કામ શું કરવા કરો છો હું કરું છું ને પ્રભુ તમે રહેવા દો મહારાજ કે ના અમે તમને લેવા લાગ્યા મહારાજે છાના લેવા લાગ્યા અને પછી ઓલી બાઈઓ કે એ ગાંડી થઈ છો હું તું આ બબડ્યા કરે છે એવું જ લાગે ને તો બકવા ઉપડ્યો એ લવરી ઉપડ્યું એવું જ લાગે ને સંસારીને તો શું લાગે લવરી ઉપડી છે એમ લાગે ને આ તો આપણે ભગવાનના ભક્તો એટલે આપણને એમ લાગે કે આને ભગવાન દેખાય છે જગતને એવું ન લાગે એને લવરી લાગે એને બકવા લાગે એને ગાંડ પણ લાગે પણ યાદ રાખો જે કંઈક ગાંડો થાય છે ને એ જ ભગવાન ભજે છે ડાયો કોઈ ભગવાન ભજતો નથી અને એ બાઈને ત્યાં મહારાજના એવી રીતે દર્શન થયા આવી રીતે મહારાજ ભગવાનના ભક્તના ભાવ પૂરા કરે છે ક્યારે કે ભક્ત ઊભો થઈને ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરવા લાગે છે અચાનક ઉભો થઈ જાય અને ભગવાનને પ્રણામ કરે કોવું કય કછુ બોલત નહી ભગવાન ઠાડે રહાહી को कसामाया हे भगवान मेरा कौ कसा हे भगवान मेरा अपराध क्षमा करो अपराध क्षमा करो य हवेरा श्री हरि जोता की प्रारतर हेवा की को कस स्नेह करते हा को कसया स्नेह करते हा परवस होई करके एहा પરવસ હોય કર કે ક્યારેક તો ભગવાન માનો પોતાની પાસે જ ઊભા છે એમ સમજીને પ્રેમી ભક્ત કશું બોલતો જ નથી ક્યારેક ભગવાનારે અરે કાંઈ ના બોલે હાવ મૌન થઈ જાય ભગવાનની પાસે જ ઊભા છે પણ બસ મૌન હા હું જોયા કરે કાંઈ બોલે નહીં આવું કર દે છે શું સ્થિતિ છે આ અને ક્યારેક એ ભક્ત હે ભગવાન મારા અપરાધને આપ ક્ષમા કરો આવું પણ બોલે એવી રીતની ભગવાનની પ્રાર્થના કરતો હોય છે આવું કરે છે સ્નેહ તો ભગવાનમાં પાર આ ભક્ત બહુ સ્નેહી બહુ પ્રેમી કહેવાય અને આ કોને થાય ખબર છે જેના હૃદય માખણ જેવા હોય ને એને જ આ થાય થોડું પણ લોઢું જેવું હૃદય હોય ને એને આવું ન થાય પુરુષત્વ જ્યાં સુધી છે ને ત્યાં સુધી આ ના થાય આ સ્ત્રીત્વની ભાષા છે સ્ત્રીત્વ હૃદયમાં પ્રગટે એમાંથી બ્રહ્મ ભાવ પ્રગટે એની અંદરની આ વાતો છે એની અંદરની આ કથા છે જેને હજુ આ ખોરિયું જ યાદ છે હું પુરુષ છું ને બત્રી વર્ણનો પાંત્રીઓનો ચાલી વર્ગનો પિસ્તાલીસ વર્ષનો હાઈટ વર્ષનો સિત્તેર વર્ષનો બિઝનેસમેન છું ડૉક્ટર છું એન્જિનિયર છું આઈટીમાં ગયેલો છું અમેરિકાનો આ છું આ છું આ છું કાંઈ એને કાંઈ આ બધું ના પ્રગટે એનું આ કામ નથી સ્નેહ વિના શોબે નહીં રદયાતે હરિદાસનો પંકજ નયનની પ્રીત વિના અમતો સુ રહેવું ઉદાસનો આપગડ્યું ને મન મળ્યું કોને આવ થાય આપગડ્યું ને મન મળ્યું કાયા કલેશાનું કરવું એક સ્નેહમાં ન રહ્યું આચરવું આવો સ્નેહ જ્યારે થઈ જાય તપની જરૂર ન પડે આવો પ્રેમ જ્યારે ભગવાનમાં થાય ત્યાગની જરૂર ન પડે વૈરાગ્યની જરૂર ન પડે બધી જ સમજણ આમાં આવી જાય આવી ભક્તિ છે એક પાગલ પાગલ પણ આની ભક્તિ છે એક ગાંડો જોઈ લો તમે પાગલ જોઈ લો આ એવું છે પાગલ આવું જ કરે પાગલ શું કરે મનકો કો કાંઈ ના દેખાતું હોય તોય હસશે પાગલ શું કરે કાંઈ ના દેખાતું હોય તોય બોલે કારણ વિના બોલે ને કારણ વિના હસે કારણ વિના દોડે કારણ વિના ઊભો રહે બસ એનું નામ પાગલ પ્રભુમાં પાગલ બનો ગુરુજીનું સૂત્ર જ છે પ્રભુમાં પાગલ બનો ગાંડાની વંજાર આજો ગાંડાની વંજાર મીરા ગાંડી રસોઈઓ ગાંડો બોલો આ બધા ગાંડા મુક્તાનંદ સ્વામી ગાંડા ગોપાળાનંદ સ્વામી ગાંડા બ્રહ્માનંદ સ્વામીને પ્રેમાનંદ સ્વામી લાડુબાન જીવબન દાદો ખાચર પર્વતભાઈ આ બધા એ ગાંડા હતા પણ આવા ગાંડા હતા ક્યારે કે ભક્ત હે ભગવાન મારા અપરાધને આપ ક્ષમા કરો પ્રેમાનંદ સ્વામી ગાય છે ને ક્ષમા કરો અપરાધ નાથ મેરો મેં તેરી બલ જાઉં હે પ્રભુ મારો અપરાધ ક્ષમા કરો હું તો તમારા બળ પર પ્રભુ ચાલું છું એની શું એના એ લોકોથી શું અપરાધ થયા હોય પણ બસ ભાવ એવો સહજ મેં હું કામી કુશિલ કિંકર તું મેરે સિરતા જ આવી કાંઈ કામી કુશિલ ને કિંકર હતા આપણા માટે આપણે ગાઈ શકીએ એટલે હું ઘણી વખત નંદ સંતોને પ્રાર્થના કરું ને ત્યારે કહું કે તમે કડવું તુમડું ઉકરડું બ્રહ્માનંદ કે મેં ઢાઢી મહારાજ તેરા તે ઢાઢી તરીકેનું મુક્તાનંદ છે કે ન ગુણી નાર આવા બધા ટાઈટલો તો ડિક્શનરીમાંથી તમે લઈ લીધા અમારે ક્યુ લેવું ઉકરડા તમે રોક્યા કડવા તુમડાના જે સિમ્બોલ એ તમે લઈ લીધા અમારે હવે રાખવું જે હતું એ બધું તમે રોકીને બેઠા તો અમારે ક્યાં રહેવું બસ અમે તો તમારા ચરણોમાં બેઠા અમે તમારા ચરણોમાં શોભીએવા છે અમે તો સ્વામિનારાયણ ભગવાનના કડવા તુંબડા તરીકે હાલ એવા નથી પણ મહારાજ ગુરુજી જેવા મોટા સાધુ આવા પરમહંસો એની દયા છે એના કારણે આપણે આ વાતો કરીએ સાંભળીએ છીએ બાકી મહારાજના કડવા તુંબડા તરીકે મને ન લાગતું હું ચાલું તમે તો હાલી જાવ એવા હશો મીઠા તુંબડા તરીકે બાકી મહારાજના કડવા તુંબડામાં ગણતરી આપણી ના થાય કોઈ વખતે સ્નેહથી પરવશ થઈ ગયો હોય તેમ એ ભક્ત દુનિયાની લાજ મર્યાદા છોડીને વારંવાર કીર્તન ગાવા લાગે ક્યારેક બધી લાજ મર્યાદા છોડીને મોટે મોટેથી કીર્તન ગાવા લાગે મોટે મોટેથી અને કોઈ વખતે હે હરે હે હરે હે નારાયણ હે મહારાજ એમ મોગથી ઉચ્ચા સ્વરે બોલવા લાગે ક્યારેક મોટે મોટેથી આવું બોલવા લાગે કેવી સ્થિતિ છે જોવો તો ખરા બ્રાહ્મી સ્થિતિ છે આ સ્થિતિને વાંચતા પણ આપણને હૃદયમાં કંઈક આમ થાય ઓહો કેવી સ્થિતિ આ ક્યારેક એ ભક્ત ભગવાનના નામોને હે સ્વામી હે કૃષ્ણ હે ગોવિંદ હે માધવ આ રીતે ઊંચે સ્વરે બોલે આવી બોલવાની ટેવ પાડવી જોઈએ ઠોકર વાગે સ્વામિનારાયણ કાંઈ ભય દેખાય હે મહારાજ હે કૃપાળુ હે દયાળુ આવું આપણને તરત મોઢામાંથી નીકળવું જોઈએ ઠાકોરજી જમાડી રહીએ એટલે તરત હે મહારાજ હે દયાળુ તમારો આભાર આમ બોલાવવું જોઈએ આપણે ઓહીમાન ઓપની ટેવ પાડીએ પછી જ્યારે જણાય ને ત્યારે ઓહિમાન ઓ બાપ થાય એવું થાય આ રીતે જે પ્રેમી ભક્ત હોય તે વારંવાર ભગવાનને બહુ પ્રકારે પોકારતો રહે છે બસ એ પ્રેમી ભક્તને એક જ લગ્ન મારે ભગવાન ભગવાનને પોકારવા એટલે વારે વારે ભગવાનને પોકારતો રહે ભગવાનના પ્યારા આવા પ્રેમી ભક્તો ઉપરોક્ત કયા ઇત્યાદિક અનેક પ્રકારના લક્ષણોથી યુક્ત હોય છે તેના ઉપરથી એ ભક્ત ઓળખાય છે આવા આ થોડાક લક્ષણ કીધા પણ આવા તો બહુ પ્રકારના લક્ષણો એ પ્રેમી ભક્તમાં હોય છે બહુ પ્રકારના બહુ પ્રકારના હોય અને એના પરથી એ પ્રેમી ભક્ત ઓળખાઈ જાય કે આ ભક્ત આવો છે આવી રીતના જે ભગવાનના ભક્ત છે તે પોતાની ચરણ સમગ્ર જગતને પવિત્ર કરે છે આ સામાન્ય નથી જગત એને પાગલ માને ગાંડા જેવા માને બુદ્ધિ ઓછી માને એવા નથી હોતા આખા જગતને પવિત્ર કરે પોતાની ચરણ આવા હોય પણ આની સ્થિતિને કોણ જાણી શકે નિષ્કુળન સ્વામી કે આવી આવી પ્રીત ભગવાનમાં કરવી હોય ને તો પણ શીખવાડે થતી નથી પ્રીતની પ્રેમનું લક્ષણ સાંભળજો નિષ્કુળન સ્વામી કે પ્રીતની રીતને પ્રેમનું લક્ષણ તે તો શીખાવ્યો આવે નહીં પ્રીતની રીતને પ્રેમનું લક્ષણ તે તો શીખાવ્યો આવે નહી નિષ્કૂળાનંદ નાવે કહીએ સ્નેહી જનનો સ્નેહ સહી પ્રીતની રીત અને આવું પ્રેમીનું લક્ષણ શીખવાડે આવતું નથી એ કઈ આ વાત સાંભળી નામ વિયોગમાં રડી ન પડાય શક્ય જ નથી વાત સાંભળી અને હે મહારાજ હે કૃપાળુ હે દયાળુ એમ નીકળી ન જાય કદાચ થોડોક ટાઈમ કંઈક કરવા મહેનત કરીએ પણ એમાં કાંઈ માલ ના હોય આ તો ભગવાન આપે છે આના માટે દેવાનંદ સ્વામીએ ગાયું છે કીર્તન પ્રભુ મોએ ભક્તિ દાન તું મદી અહો પ્રભુ ભક્તિ દાન મોય દીજે ભક્તિનું દાન પ્રભુ મારી જોડીમાં કરો કઈ ભક્તિ આ ભક્તિ અને પ્રેમ લક્ષણ ભક્તિ કહેવાય આ વેદોની શ્રુત્યોને ઓળંગી ગયેલી ભક્તિ કહેવાય શાસ્ત્રોની અંદર ભક્તિના કહેલા લક્ષણની શિરમોળ ઠેક એની બોર્ડરને ઓળંગીને પુરુષોત્તમ નારાયણમાં એક મેઘ થયેલી આ ભક્તિ કહેવાય આ ભક્તિ સુધી આપણે પહોંચવાનું છે એ નવધા ભક્તિ કરતાં કરતાં સકામ ભક્તિમાંથી નિષ્કામ ભક્તિ કરતાં કરતાં આ લેવલ સુધી આપણે પહોંચવાનું છે આવા થયા આપણે મહારાજ એક જે દી થઈએ તે દી આ તો જો મસ્તી કરવી હોય અત્યારે ભગવાન આરે તો આ જ છે આ જ રસ્તો છે અને મોટા મોટા પુરુષોના જીવનમાં દેખાય મોટા મોટા પુરુષો રાતની રાત ભગવાન આરે રમતા હોય રાતની રાત રમતા હોય ભગવાનની અરે વાતો કરતા હોય આવી રીતના ભગવાનના ભક્ત છે એ પોતાની ચરણરથથી સમગ્ર જગતને પવિત્ર કરે છે હે માતા કહ્યા એવા જે અતિશય પ્રેમીયુક્ત ભગવાનના ભક્ત છે તેના પ્રાણ અને મન ભગવાનની મૂર્તિમાં જ રહે છે આવી રીતના જે ભગવાનના ભક્ત નર અથવા નારી હોય તેના મન અને પ્રાણોના નિરોધરૂપી સમાધિ આ ભક્તને સહજમાં ચોક્કસ છે એની સમાધિ છે આંખ બંધ કરીને ભલે એ હાલતા ચાલતા દેખાય પણ સતત સમાધિ અવસ્થા પ્રેમ સમાધિ હેત સમાધિ સ્નેહ સમાધિ એ સાચી મૂર્તિની સમાધિ છે ચાલુ બાકી તો મહારાજે કહ્યું નારાયણ દાસ જેવા હોય સમાધિમાંથી બહાર આવે તો ચાળા ચૂથવા માંડે સમાધિનિષ્ઠ થવાથી કાંઈ ભગવાનમાં હેત નથી થઈ જતું કોઈને સમાધિ થાય એનો અર્થ એ નથી કે એને ભગવાનમાં અતિશય હેત થઈ ગયું છે એટલે સમાધિ થઈ નહીં તો મહારાજ એમ ન કે સમાધિમાંથી બહાર આવે તો નારાયણ દાસની પેઠે ચાળા ચૂથવા માંડે એક ડગલી માટે નારાયણ દાસ એક ડગલી મહારાજે નવી આપવાની કીધી જેની પાસે ના હોય લો એ નારાયણ દાસ નામના સાધુ હતા ડગલી પોતાની ઉકરડામાં હંતાડી આવ્યા નવી લેવા મહારાજ કે તમારા પાસે નથી ના મહારાજ મારી પાસે નથી ખોવાઈ ગઈ છે મહારાજ કે સારું તે ન્યાય એક પેલો હાંડ છૂટ્યો ને તે ત્યાંથી એ એ ત્યાં ગયો ઉકરડા પાસે ત્યાં જઈને સિંગડાની અંદર ભરાવીને ડગલી લઈ આવ્યો મહારાજ પાસે દર્શન મહારાજ કે આ વાંચો નામ કોનું લખ્યું ડગલી પર નારાયણ આ તમારી ડગલી ઉકરડે પૂગી ગઈ હતી લો ધોઈને વાપરજો દોરી વાપરજો નિષ્ઠતા સમાધિ થવાથી કાંઈ ભગવાનમાં પ્રીત થઈ જાય છે એવું નથી પ્રેમ સમાધિ હેત સમાધિ સ્નેહ સમાધિ મૂર્તિ સમાધિ એ જ સાચી સમાધિ છે તે ભક્ત જ્યારે પોતાના શરીરનું પ્રારબ્ધ કર્મ પૂરું થાય ત્યારે તેનો ત્યાગ કરે છે હવે તમે વિચારો એક બાજુ પર કોઈ આંખ બંધ કરીને ત્રણ દિવસ સુધી ઉભો જ ના થાય એનું મહાત્મ્ય વધારે લાગે કે આનું લાગે ત્રણ દેવથી બેસી જાય એનું લાગે ને કે વાહ ખાધા પીધા વિના જો આંખ બંધ કરીને ગયા છે એમાં હું એવું નથી કે ખોટું જ હોય પણ એમાં નથી કે એવું હોય એટલે ભગવાનમાં હેત હોય જ સમાધિ પણ એવી ભગવાનમાં હેતવાળા ભક્તોને થાય છે થઈ છે પૂર્વે પણ સમાજની દ્રષ્ટિ એની ઉપર વિશેષ થાય તરત જ એમ લાગે આ બહુ સ્થિતિ છે પણ નરસિંહ મહેતા ને મીરાબાઈ જેવી સ્થિતિ હોય પ્રેમાનંદ સ્વામી જેવી સ્થિતિ હોય એને કોણ કે કે આ બહુ સ્થિતિ છે ઓલાની અંદર તો તરત દેખાય પંદર દિવસ સુધી બેહી ગયા છે ખાધા પીધા વિના પરંતુ ભગવાનમાં હેત આવો ભક્ત એટલે મહારાજ ઓળખવા માટે કે તમે જુઓ મહારાજે સમાધિવાળાને ઓળખવા માટે ક્યાંય લક્ષણ ના કીધું કે આવી રીતે સમાધિવાળાને ઓળખવો અને સમાધિવાળાનો સંગ કરવો એવું ના કીધું પણ આવો જે હોય એનો સંગ કરવો કારણ કે આમાં દંભ થાય જ નહીં આમાં ફસાવાની શક્યતા જ નથી આમાં કોઈક કરવા જાય તોય પકડાઈ જાય કેટલા ધીરે જે તમારામાં સહજ ના હોય કેટલા ધીરે ભગવાનમાં આપણને હેત ના હોય કેટલા દી આપણી અંદર પ્રગટ થઈ જાય સાચું જ જો હેત હોય ને આપણે એવા જ ભક્તો હોઈએ તો તો પડે પડે દેખાય પડે પડે ખ્યાલ આવે ગુરુજી જેવા મોટા પુરુષમાં આપણને પડે પડે દેખાય મહારાજની એ નીલકંઠવર્ણીની વાતો કરતા હોય કંઈક વાતો કરે ને આંખમાંથી આંસુડા તરત ચાલ્યા જાય પડે પડે દેખાય ક્યાં ગોતવા જેવું પડે પડે દેખાય એક બાજુ પર આટલો સત્સંગનો જબરજસ્ત અને કેટલું બધું અંદર આવતી હોય ઉપાધિઓ એવા વ્યવહારો કરે અને એ વ્યવહાર કરીને તરત ભગવાનની વાતમાં જાય તો એમ ડૂબી જાય ભગવાનની મસ્તીમાં એમ નાચવા લાગે આ બધું ક્યારે થાય ભગવાનના શણગાર એટલા સરસ રીતે આમ જ કરવા લાગે જાણે આમથી આમ એ પ્રેમી ભક્તનું લક્ષણ છે ભગવાનમાં મસ્ત ભક્તનું લક્ષણ છે અને એવા તે ભક્ત જ્યારે પોતાના શરીરનું પ્રારભ કર્મ પૂરું થાય ત્યારે એનો ત્યાગ કરે છે અને ભગવાનના અત્યંત બળને પામે છે પછી તે માયાના સત્વ રજ અને તમ એ ત્રણ ગુણોથી રહિત થઈને સર્વોત્તમ નિર્ગુણ ભાવને પામે છે પછી તે ભક્ત ભગવાનની ઈચ્છાથી બ્રહ્મરૂપ દિવ્ય ભાગવતી તનુને પામે છે અહીં ભલે ત્રણ ગુણે યુક્ત દેખાતા હોય પણ દેહ મુકશે તરત એ નિર્ગુણ ભાવને પામેલા અનુભવાશે અહીં પણ એ નિર્ગુણ ભાવવાળા જ છે પરંતુ આપણને દેહદશાના કારણે એ વાત જણાતા હોય પછી એ ભક્ત ભગવાનની ઈચ્છાથી બ્રહ્મરૂપ દિવ્ય ભાગવતી તનુને પામે છે અને દિવ્ય વિમાનમાં બેસીને દિવ્ય વિમાનમાં બેસીને તેને જે ધામ પ્રિય હોય તેવા ભગવાનના ધામમાં જઈને રહે છે અને એ પ્રેમી ભક્તને ધામમાં જે દિવ્ય સુખ મળે છે તે મુખથી કહી શકાતું નથી ધામમાં ગયા પછી શું જોવાનું અને જે બીજા જે સકામ ભગવાનના ભક્ત હોય તેના કરતાં ઘણી મોટપને પામે છે આ બધા લક્ષણ નિષ્કામ ભક્તના છે પેલા સકામ ભક્ત છે એના કરતાં આવો ભક્ત ઘણી મોટપને પામે છે માટે આવા થાવું

તે ધામમાં કૃષ્ણ ભગવાન તે ભક્તને અપાર દિવ્ય સુખ પરાને આપે છે પ્રથમનું તેતાલીસ હું નથી જોઈતું એને તોય મહારાજ પરાને એને દે છે અને એ સુખનો કાળે કરીને પણ નાશ થતો નથી આ વાત નિશ્ચિત છે તેમાં કાંઈ જ ફેરફાર નથી હે માતા આ રીતે મેં પહેલાં સાધુના લક્ષણ કયા સૌથી પહેલાં કીધા ને સાધુના લક્ષણ પછી ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિનું લક્ષણ તમને કહ્યું સમસ્ત શાસ્ત્રોના રહસ્યરૂપા શાસ્ત્ર જે મેં કહ્યું છે તે અનંતજીવોના કલ્યાણ કરવા માટે કહ્યું છે હરિગીતા કહેવાનો આટલો જ મતલબ છે મેં જે આ સિદ્ધાંત યથાર્થ રીતે આપની આગળ કહ્યો તેમાં ચાર વેદ પંચરાત્ર તંત્ર સ્વતંત્ર એવા સાંખ્યની યોગશાસ્ત્ર ધર્મશાસ્ત્ર એ બધા જ શાસ્ત્રોનું સમગ્ર રહસ્ય તમને સ્પષ્ટપણે મેં કહ્યું છે બધા શાસ્ત્રોનું રહસ્યમાં આવી ગયું છે હે માતા તેને તમે પરમ સુખદાયી સમજો હે માતા આપણી આગળ મેં જે આ હિત કરનારી તથા કલ્યાણકારી શાસ્ત્રોના રહસ્યભરી વાત કહી છે તે દુર્લભમાં પણ અતિશય દુર્લભ છે એમ માનવું કારણ કે પુરુષોત્તમ નારાયણ પોતે શાસ્ત્રોનું રહસ્ય કહે છે આ પ્રેમી ભક્તના લક્ષણ નિષ્કામ ભક્તના લક્ષણ મહારાજ પોતે કહે છે એટલે દુર્લભમાં દુર્લભ આજ સુધી કોઈ ઋષિ મુન્યોએ કીધું છે આજ સુધી કોઈએ કીધું છે શાસ્ત્રોમાં છે ઋષિ મુન્યોનું લખેલું છે પણ આ તો સ્વયં મહારાજે કીધું તમે પોતાના મનમાં આ રહસ્યરૂપ સિદ્ધાંતની વાતને વારંવાર સંભાળી રાખજો જેનાથી તમે બધા જ કષ્ટોથી જલ્દી મુક્ત થઈ જશો મેં કહેલી આ વાતનો વિચાર કરતા રહેશો તો સર્વથી શ્રેષ્ઠ સુખને પામશો તેને લીધે ક્યારેય તમને દુઃખ નહીં થાય આ સર્વોત્તમને સર્વનું હિત કરનાર રહસ્યની વાત તમને કહી તે બધી વાતને જે કોઈ સાંભળશે વાહ આપણા ભાગ્ય ખુલી ગયા જે કોઈ સાંભળશે અને સદભાવથી કોઈની આગળ રહસ્યમાય વાત કહેશે મુક્તાનંદ સ્વામી કે છે આપણે બધા સાંભળીએ છીએ તો તે બંનેને શ્રી કૃષ્ણ ભગવાનમાં શ્રુ દ્રઢ નિશ્ચળ ભક્તિ થશે ને પોતાના મનોવાંછિત સુખને પામશે લો આપણને આશીર્વાદ મહારાજના આટલા તો મળી ગયા હે ઉત્તમ રાજા મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કહે છે આપણને બધાને કહે છે પોતાના પુત્ર શ્રીહરિએ કહેલી આ રહસ્યપૂર્ણ વાતને સાંભળીને પ્રેમવતી માતા હૃદયમાં ખૂબ પ્રસન્ન થયા બહુ રાજી થયા ભક્તિ માતાની આંખમાંથી આંસુડા વહેવા લાગ્યા મારા કેવા ભાગ મારા દીકરા ઘનશ્યામ આવા મહાપ્રભુ સર્વ અવતારના અવતારી અક્ષરધામાધિપતિ એ મારે ઘેર પુત્ર રૂપે પ્રગટ થયા અને મને પોતાને આ વાત પોતાના મુખેથી સંભળાવી આ માને બહુ આનંદ થયો તેમના બધા જ સંશયો ટળી ગયા પછી તેઓ ઘણા પ્રેમથી શ્રીહરીને કહેવા લાગ્યા હે હરે આપે મને સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત આવી જે શ્રવણ આદિક નવ પ્રકારની ભક્તિ કહી છે તે મનુષ્યોને માટે કલ્યાણકારી છે આવી શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ આપે જે મને કહી તે શ્રીકૃષ્ણ પ્રભુ તો અત્યારે આ લોકમાં આપ હરી જ છો માને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી દીધું કે એ ભગવાન બીજું કોઈ નહીં આપ પોતે જ છો મારા મનમાં મેં આવો દ્રઢ નિશ્ચય કર્યો છે તેમાં એક રતિ જેટલો પણ સંશય નથી મેં નિશ્ચય કર્યો છે કે તમે જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છો હે હરે હવે હું મારા મનને આપના સ્વરૂપમાં જોડી રહી છું અત્યારે હું માયા કાળ અને કર્મના બંધનથી ને બધી જ જાતના કષ્ટોથી આ વખતે મુકાઈ ગઈ છું ભક્તિમાતા બોલેશ હે કૃપાળુ આપની કૃપાથી આપણું જે પરમ અક્ષરધામ તેને હવે હું તત્કાળ પામીશ મારે વૈકુંઠ ગોલોક નથી જોઈતું ભગવાને વાત કરી વૈકુંઠ ગોલોક અક્ષરધામ જે જોઈતું હોય ભક્તિ ભક્તિમાતા કે હું હવે અક્ષરધામને તત્કાળ પામીશ માતા પ્રેમવતીએ ખૂબ જ પ્રેમથી શ્રીહરિને આ રીતે કહ્યું પછી તેમને અત્યંત શુદ્ધ એવા પોતાના મન અને ચિત્તને શ્રીહરિના સ્વરૂપમાં જોડી દીધું જ્યારે તેઓએ હૃદયમાં શ્રીહરિનું ધ્યાન કર્યું ત્યારે તેમને દેહની સ્મૃતિ ભૂલાઈ ગઈ અને તેમને શ્રીહરિના સિવાયનું અન્ય કાંઈ દેખાય જ નહીં એવી શ્રીહરિએ તેમની ચિત્તવૃત્તિ સ્થિર કરાવી ભગવાન સિવાય કાંઈ ના દેખાય ઇતના તો શ્રીજી કરના જબ પ્રાણ સે નીકલે જ્યારે આ શરીરમાંથી પ્રભુ મારા પ્રાણ છૂટે ત્યારે પ્રભુ તમારામાં ધ્યાન રે મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ નેનાની આગે પ્રભુ સરને તમારે આવીને મારે મુક્તિ આ જીવની કરવી છે અંત સમય મારો આવે ત્યારે મારી આંખની આગળ પ્રભુ રહેજો આવી પ્રાર્થના મહારાજને નિત્ય કરવી જોઈએ એ તો આવવાના જ છે પરંતુ આવી પ્રાર્થના નિત્ય આપણે કરીએ તો ભગવાન ભૂલતા તો નથી પણ ભૂલથી ભૂલે નહીં અને ભગવાનને એમ થાય કે અમારો ભગત રોજ મને પ્રાર્થના કરતો હતો પ્રેમાનંદ સમયે ગાયું ને અંત સમાની મૂડીવાલા આ બધા ચિહ્નો મને અંત સમય યાદ આવે પ્રભુ એમ મહારાજની અંદર વૃત્તિ સ્થિર થઈ ગઈ ભક્તિ માતાની રામ પ્રતાપજી શ્રીહરિ અને ઈચ્છારામજી ભક્તિ માતાના ત્રણેય પુત્ર ખૂબ જ ભાવનાથી માતાની સેવા કરતા હતા આપણા ઘરમાં કોઈ વડીલ બીમાર હોય મા બાપ સાસુ સસરા બીમારની સેવા કરવી એટલે ભગવાનની સેવા તુલ્ય છે એમ કીધું તમે ભગવાનની પૂજા ઓછી કરો અથવા તો તમારાથી ન થઈ શકે બીમારની સેવા કરવાની થઈને તમે પૂજા પેટી કદાચ ન થઈ શકી કારણ કે બીમારની સેવા કરવાની અંદર તમારે પણ એવી રીતે રહેવું પડ્યું અશુદ્ધિ રહે છે તો તમે પૂજા ન કરો તો પણ બીમારની સેવા પૂજા કરતાં શ્રેષ્ઠ છે ભગવાન સ્વામિનારાયણના પણ વિધાન છે ને શાસ્ત્રોના પણ વિધાન છે બીમાર છે ત્યારે એ વ્યક્તિએ આગળ શું કર્યું હતું કેમ કર્યું હતું શું બોલ્યો હતો શું એ બધું ભૂલી જાઓ માંદો એટલે મહારાજ બીમાર એટલે મહારાજ એવું સમજી લો અને એની સેવા કરો આજે આપણા લોયાધામ પરિવારમાં ઘણા બધા ભક્તો એવા છે મા બાપની સેવા સાસુ સસરાની સેવા આપણને એ જોઈને સાંભળીને આનંદ થાય એવી રીતે સેવા કરતા હોય છે અને સેવા કરવી જ જોઈએ કારણ કે જ્યારે ગુરુજી પણ કહે છે તમે અવારનવાર જ્યારે પણ ગુરુજીની શ્રીમત્ સત્સંગી જીવનની કથા સાંભળશો એ દરમિયાન આવશે કે વડીલો કોઈ બીમાર હોય તમને તમારા મા બાપની કે સાસુ સસરાની સેવા મળે ત્યારે તમે એમ માનો મને આ ભગવાનની સેવા મળી છે એવી રીતે તમે એની સેવા કરો હા આ દેશની થોડી સિસ્ટમ જુદા પ્રકારની હોય છે એમાં વડીલોએ પણ સહકાર આપવો અને એ પ્રકારથી દીકરા દીકરીઓ વહુ આદિ જે કોઈ સેવા કરતા હોય એને એમાં મદદરૂપ થવું આ દેશમાં થોડી સિસ્ટમ એવી હોય કે આપણા દેશમાં તમે ઘરે રાખી શકો આ દેશમાં કેટલી વાર ઘરે ન જ રાખી શકાય એવું પણ થાય છે તો ભલે ત્યાં આગળ પણ ત્યાં જાય દીકરાઓ વહુઓ ત્યાં જઈને બેસે તો ત્યાં જઈને સેવા કરે આજે ઘણા બધા ભક્તો કરે જ છે એવી રીતે સેવા અને એવી રીતે સેવા કરવી જ જોઈએ નહીં તો ભગવાન એની પૂજાને સ્વીકારતા નથી રામ પ્રતાપજીના પત્ની સુવાસીની બાઈ પણ ભક્તિ માતાની સેવા કરતા હતા તેમજ બીજા પણ કેટલાક સગા સંબંધીઓ સેવા કરવા માટે ત્યાં હાજર હતા બધાએ ભક્તિ માતાની સેવામાં લાગેલા છે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી શ્રીહરિચરિત્રામૂળ સાગરના પ્રથમ પૂરમાં પ્રેમી ભક્તના લક્ષણ ઉપદેશથી કૃતજ્ઞ થઈ ભક્તિમાતા શ્રીહરિના સ્વરૂપમાં જોડાઈ ગયા એ નામે ઓગણો સિત્તેરમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધર્મા મા વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ